વેલકમ ફ્રેન્ડ્સ, આ પ્રોગ્રામની અંદર આપણે શીખીશું કે જાવાની અંદર બિગ ઓર સ્મોલ ઇન્ટીજરની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવી, અથવા આપણે જે બી ઇન્ટીજર લઈએ છીએ એની અંદર કમ્પેરિઝન કરીને કયું ઇન્ટીજર નાનું છે અને કયું ઇન્ટીજર મોટું છે એ કેવી રીતે ચેક કરીએ. તો હું અહીંયા પ્રોગ્રામની જે ડિટેલ્સ છે કે પ્રોગ્રામ શેના રિલેટેડ છે કમેન્ટમાં લખી દઉં છું, સ્લેશ સ્ટાર કરીને. તો મેં લખી દીધું છે કે બિગ ઓર સ્મોલ, અને હું ક્લાસનું નામ પણ એવી રીતે જ આપીશ કે જેથી ક્લાસનું ડિફાઇન કરવા માટે મને ખબર પડે બિગ ઓર સ્મોલ. અને જાવાની જે બેઝિક સિન્ટેક્સ છે, સ્ટ્રક્ચર, એ છે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. એ આપણે ડિફાઇન કરીને અને ઇન્ટીજર લઈ લઈશું. ઇન્ટીજર બે એટલા માટે લેવા પડશે બીકોઝ આપણે કમ્પેરિઝન કરવાની છે કે કયું ઇન્ટીજર નાનું છે અને કયું ઇન્ટીજર મોટું છે. ઇન્ટીજર લીધા પછી ઇન્ટીજરની અંદર આપણે લેસ ધેન ઓર ગ્રેટર ધેન સાઇનનો ઉપયોગ કરવો પડશે. લાઈક હું અહીંયા પહેલાં ઇન્ટીજર એની વેલ્યુ આપી દઉં છું 10 અને ઇન્ટીજર બીની વેલ્યુ આપી દઉં છું 20. અહીંયાથી જ આપણને ખબર પડી જાય છે કે બી એ એ કરતાં મોટો છે, પણ આઉટપુટમાં તમે જે સેટ કરશો તે જ પ્રિન્ટ થશે. લાઈક ઇફ કન્ડિશન આપીએ તો ઇફમાં એ લેસ ધેન બી તો એ શું પ્રિન્ટ કરશે, એની અંદર તમે જે લખશો તે જ છપાશે. એ એવું નહીં ચેક કરે કે કોણ મોટું છે કે નાનું. આ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપને એને મોટો રાખવો છે કે બીને મોટો રાખવો છે. અહીંયા હું લખી છું કે એ ઇઝ બિગર ધેન બી, એ જે પહેલું આઉટપુટ છે જે ઇફ કન્ડિશનની અંદર પ્રિન્ટ થશે. એટલે ઇફ કન્ડિશનની અંદર મેં રાખ્યું છે એ લેસ ધેન બી. જો આ હોય એટલે કે એ નાનો હોય તો એ ઇઝ બિગર ધેન બી એવું પ્રિન્ટ થાય. ઓકે, જે ખોટું છે, બટ તમે આને ચેન્જ કરી શકો છો. મેં જાણી જોઈને ખોટું રાખ્યું છે બીકોઝ આપણને એની વેલ્યુ આપણને ખબર છે કે કોણ મોટું છે કોણ નાનું છે. અને અહીંયાથી તમે એ ચેક કરી શકો છો કે તમે જે આઉટપુટ આપો છો ઇફ એલ્સમાં એ જ પ્રિન્ટ થવું જોઈએ. ઓકે, હું અત્યારે કર્લી બ્રેકેટ્સ બંધ કરી દઉં છું અને એલ્સની અંદર પણ મેં એવું લખ્યું છે કે એ ઇઝ સ્મોલર ધેન બી. હવે જો બિગ ઓર સ્મોલ આ પ્રોગ્રામને આપણે આ જ નામથી સેવ કરીશું બીકોઝ આપણે ક્લાસનું નામ આપ્યું છે. મારી પાસે ડેસ્કટોપ પર જાવા પ્રોગ્રામ નામનું એક ફોલ્ડર છે, બિગ ઓર સ્મોલ ડોટ જાવા નામથી હું એને સેવ કરી દઈશ. અને તમે આ આઉટપુટ ચેક કરી શકો છો આનું કે કંટ્રોલ F7, F7 અને F5. હવે જો એ ઇઝ બિગર ધેન બી આ કઈ લાઈન પ્રિન્ટ થઈ છે, ઇફ વાળી, ઇફની અંદર જે છે તે. બીકોઝ આપણે શું રાખ્યું છે બિગર ધેન તો લેસ ધેન છે અહીંયા, તો લેસ ધેન એટલે એ તો ઓબ્વિયસલી નાનો જ છે બી કરતા, પણ અહીંયા મેં પ્રિન્ટ શું રાખી છે બિગર. જો હવે હું ગ્રેટર ધેન કરીશ અને પછી આઉટપુટ ચેક કરીશ એટલે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કે એ જે ઇફ કન્ડિશન છે એના પરથી જ આનું આઉટપુટ ચેક થશે. હવે જો અહીંયા બતાવે છે કે એ ઇઝ સ્મોલર ધેન બી એટલે કે હવે આ રાઇટ છે. પહેલાં મેં જાણી જોઈને ખોટું રાખ્યું હતું જેથી તમને આઈડિયા આવે કે ઉપરની વેલ્યુ આપણે બદલીએ કે ના બદલીએ, આપણે આઉટપુટ શું પ્રિન્ટ કરાવું છું એ મોર ડિપેન્ડ કરે છે. હવે અહીંયા હું વેલ્યુ પણ ચેન્જ કરીને જોઈ શકીશ કે હવે શું કમ્પેરિઝન થાય છે. હવે ઓબ્વિયસલી એ મોટો છે બી કરતાં બીકોઝ મેં કિંમત વધારી દીધી છે અને અત્યારે આપણને આઉટપુટ એ જ મળે છે કે એ ઇઝ બિગર ધેન બી, એટલે કે ઇફ વાળી કન્ડિશન જ ફોલો થાય છે. એવી જ રીતે તમે બીની વેલ્યુ વધારીને ઘટાડીને પણ ચેક કરી શકો છો. અને આ જ પ્રોગ્રામ તમે કમાન્ડ પ્રોમ્પ્ટની અંદર પણ રન કરી શકો છો. કમાન્ડ પ્રોમ્પ્ટમાં રન કરવું એટલા માટે જરૂરી છે કે આની પણ જોડે જોડે પ્રેક્ટિસ થઈ જાય. મેં ડેસ્કટોપને કેવી રીતે એન્ટર કરું છું હવે બધા જાણી ગયા છે. મેં DIRE ચેક કરી છે કે મેં આ જે પ્રોગ્રામ છે એની અંદર જ છે કે નહીં. જાવા સીથી કમ્પાઇલ કરશું, પછી જાવા લખીને પ્રોગ્રામનું નામ અને એન્ટર કરીને એની જે વેલ્યુ છે એ ચેક કરશું. તો ઓબ્વિયસલી હવે કોઈ ચેન્જીસ જોવા મળે નહીં કારણ કે આપણે કોઈ ચેન્જીસ કર્યા નથી. જે અહીંયા આઉટપુટ છે એ જ અહીંયા આઉટપુટ મળશે આપણને. ઓકે, એ ઇઝ બિગર ધેન બી. તો આ પ્રેક્ટિકલ બહુ ઇઝી છે, પ્રેક્ટિસ કરજો, આવડી જશે. અને પ્રેક્ટિસ કરતા રહેશો તો પ્રોગ્રામના કોડિંગ પણ મોડે થઈ જશે. થેન્ક યુ.